स्टूडेंट्स चलो पहले तो डेट डेट नेम अने रोल नंबर लखीशु। चलो चौदह सम छे कीधु आ महल में बे कलाक नो समय जाए तो अत्यारे केटला वागे हशे। चलो महल में केटला वागे पहोंचे छे लोको आगळ आवी गयो दस वागे महल में पहोंचे छे अने ए केटला वागे तो अत्यारे में बे कलाक नो समय जाशे आखा महल जोवामां केटला समय बे कलाक नो समय लागशे तो अत्यारे केटला वागे हशे तो दस वागे क्यां पहोंची जाय छे पालनपुर अने महल में पहोंची जाय छे अने बे कलाक ने महल जोवामां लागे छे तो दस मा बे कलाक उमेरी दियो एटले केटला वागे जशे बार कलाक तमने बार वागे छे तो अत्यारे केटला वागे हशे बार वागे हशे। चलो पछी पंदर मो दाखलो जुओ एमां कीधु छे त्यार बाद पालनपुर थी आबुना रस्ता मा नास्तो करवा माटे बस उभी राखी शू करवामां आव्युं कया रस्ता मा पालनपुर थी आबु जवाना रस्ता मा शू करवामां आव्युं नास्तो करवा माटे बस उभी राखवामां आवी अने दरेक बाळक ने केळा सफरजन बिस्किट अने चोकलेट आवुं बधुं वहेंचवामां आवे छे शू करवामां आव्युं दरेक बाळक ने सफरजन केळा आवुं बधुं वहेंचवामां आवे छे तो सफरजन केटला दरेक बाळक ने एक एक सफरजन दरेक बाळक ने बे केळा दरेक बाळक ने त्रण बिस्किट अने दरेक बाळक ने चार चोकलेट आवुं बधुं बधाने वहेंचे छे। હવે શું કીધું છે તેમાંથી 42 બાળકોએ બિસ્કિટ લીધા નહીં એમાંથી કેટલા બાળકો તો 42 બાળકોએ શું ન લીધું તો બિસ્કિટ લીધા નથી તો કુલ કેટલી વસ્તુઓ કેટલા બાળકોને વહેંચવામાં આવી તો ચલો જોઈએ કુલ બાળકો પહેલા તો કેટલા હતા કુલ બાળકો હતા 212 શું હતું કુલ બાળકો 212 હવે એમાંથી શું કીધું છે એમને બિસ્કિટ ખાધા નહીં કેટલા બાળકોએ ન ખાધા તો 42 બાળકોએ બિસ્કિટ ખાધા નહીં તો બિસ્કિટ ન ખાધા એવા કેટલા બાળકો હતા તો 212 માંથી 42 ને બાદ કરી દઈએ ચલો માઇનસ 42 ચલો બાદબાકી કરીએ બે માંથી બે જાય તો 0 એક માંથી 4 ન જાય ઉપર 11 થી જશે 11 માંથી 4 બાદ કરીએ તો કેટલા વધશે 7 એનાથી જશે 1 सफरजन पहला तो सफरजन तो सफरजन केटला बाळको ने आपवामां आवे 212 बाळको ने केटला केटला एक एक सफरजन आपवामां आवे तो 212 गुणिया 1 करिए ए 212 सफरजन पछी केळा तो केळा केटला आपवामां आव्या 212 बाळको ने एक एक केळा सॉरी बे बे केळा तो 212 गुणिया 2 तो चलो 2 दू 4 2 का 2 ने 2 दू 4 तो केळा केटला बाळको ने तो 424 केळा तो 424 पछी आवे छे बिस्किट चलो बिस्किट बधा बाळको नहीं केटला बाळको एमांथी 42 बाळको लेता नथी एटले केटला बाळको ए लीधा हता मात्र 170 बाळको ए लीधा हता तो 170 गुणिया केटला केटला बिस्किट आपवामां आवे छे 3 3 बिस्किट तो अहींया आवशे 3 तो गुणाकार करिए 170 गुणिया 3 3 नो 0 साथे गुणाकार 0 7 तरी 21 ना 1 वधी 2 3 1 का 3 3 ને 2 5 તો અહીંયા કેટલા આવશે 510 તો 510 બિસ્કિટ જોઈએ ચલો પછી છે ચોકલેટ તો બધા બાળકોને કેટલી કેટલી ચોકલેટ 4 4 ચોકલેટ આપવામાં આવે છે ચલો ચોકલેટ અને કેટલા બાળકો 212 અને કેટલી ચોકલેટ 4 ચોકલેટ તો 212 ગુણ્યા કેટલા થશે 4 4 2 8 4 1 કા 4 4 2 8 તો કેટલી ચોકલેટ 848 ચોકલેટ જોઈશું ચલો હવે કેટલા બાળકો નથી લેતા તો 42 બાળકો બિસ્કિટ લેતા નથી એટલે કેટલા બાકી રહેશે 170 હજુ એકવાર જોઈ લઈએ ચલો દરેક બાળકને શું આપવામાં આવે એક સફરજન બે કેળા ત્રણ બિસ્કિટ અને 4 ચોકલેટ આપે છે કુલ બાળકો કેટલા હતા 212 હવે એમાંથી 42 બાળકો બિસ્કિટ લેતા નથી તો 212 માંથી 42 બાદ કરી દઈએ તો 170 બાળકોએ બિસ્કિટ લીધા હતા બાકીના એ લીધા ન હતા ચલો સફરજન કેટલા હતા એક એક બધાને આપવામાં આવે એટલે 212 સફરજન જોઈશે પછી કેળા કેળા કેટલા જોઈશે તો બધા બાળકોને બે બે કેળા અપાય છે તો 212 ગુણ્યા 2 કરીએ તો 424 કેળા જોઈશે પછી બિસ્કિટ બિસ્કિટ કેટલા લીધા હતા 170 લીધા હતા 42 લીધા ન હતા
170 गुणिया 3 बिस्किट केटला केटला 3 3 बिस्किट આપવામાં આવ્યા છે 170 गुणिया 3 એટલે 510 પછી ચોકલેટ ચોકલેટ કેટલી કેટલી 4 4 ચોકલેટ અને બધા બાળકો એટલે 212 गुणिया 4 કરીએ તો કેટલા આવશે 848 ચોકલેટ ચલો પછી છે 16મો સમ એમાં કીધું છે નાસ્તો કરતા કરતા બાળકોએ એકબીજાની ગણિતના કોયડા પૂછવાનું ચાલુ કર્યું શું કરે છે નાસ્તો કરતા કરતા બાળકો એકબીજાને શું પૂછે છે ગણિતના કોયડા પૂછે છે એમાં અ તમે 5 5 ચોકલેટ મારા 6 મિત્રોને વહેંચી ચલો એક છોકરો છે એ પૂછે છે કે મે 5 5 ચોકલેટ મારા 6 મિત્રોને વહેંચી કેટલી કેટલી ચોકલેટ 5 5 ચોકલેટ છે અને કેટલા બાળકોને 6 મિત્રોને વહેંચે છે તો પણ મારી પાસે 3 વધી તો મારી પાસે કુલ કેટલી ચોકલેટ હતી ચલો બધા બાળકોને 5 5 વહેંચે છે એટલે કે 6 બાળકોને 5 ચોકલેટ વહેંચી દે છે અને છતાં પણ એની પાસે 3 ચોકલેટ બાકી રહે છે તો એની પાસે કુલ કેટલી ચોકલેટ હશે તો ચલો જોઈએ પહેલા તો ચોકલેટની સંખ્યા બરાબર ચોકલેટ મેળવેલ મિત્રની સંખ્યા તો જેટલા એના મિત્રોને આપી હતી કેટલા મિત્રો હતા એના 6 મિત્રો તો અહીંયા આવશે ચોકલેટ મેળવેલ મિત્રોની સંખ્યા અને પ્લસ કીધું છે દરેકને આપેલી ચોકલેટમાંથી વધતા ચોકલેટ ચલો હવે એની પાસે કેટલા કેટલી ચોકલેટ હતી બધાની કેટલી વહેંચી એને 5 5 કેટલી ચોકલેટ વહેંચી 5 ચોકલેટ વહેંચતા કેટલી ચોકલેટ દરેકને આપવામાં આવેલી ચોકલેટ કેટલી કેટલી વહેંચી હતી 5 ચોકલેટ વહેંચી હતી બધાને અને હજુ એની પાસે કેટલી ચોકલેટ બાકી રહે છે તો બાકી રહેલી ચોકલેટ ચલો સૌથી પહેલા તો ચોકલેટની સંખ્યા એ આપણને ખબર નથી ચોકલેટ મેળવેલ મિત્રની સંખ્યા ને કેટલા મિત્રોને ચોકલેટ આપી હતી તો 6 મિત્રોને પછી દરેકને કેટલી ચોકલેટ વહેંચી તો 5 5 ચોકલેટ વહેંચી અને બાકી કેટલી રહી તો એની પાસે 3 ચોકલેટ હજુ બાકી રહે છે ચલો 6 ગુણ્યા 5 6 5 30 વત્તા 3 ચલો 30 વત્તા 3 એટલે કેટલા થશે 33 તો એની પાસે કુલ કેટલી ચોકલેટ હશે 33 ચોકલેટ ચલો પછી છે બ 2 6 અને 9 અંકોથી 3 અંકની કેટલી સંખ્યા બનાવી શકાય અને તેમાં સૌથી નાની અને સૌથી મોટી સંખ્યા કઈ છે ચલો કયા કયા અંકો લેવાના છે 2 6 અને 9 આ 3 અંકો લેવાના છે અને ત્રણેય અંકોમાંથી કઈ કઈ સંખ્યા બનાવી શકાય અને કેટલી તેમાં સૌથી નાની અને સૌથી મોટી સંખ્યા કઈ છે ચલો પહેલા તો 2 6 અને 9 આ 3 અંકો લેવાના છે એમાંથી સૌથી નાની અને સૌથી મોટી સંખ્યા કઈ છે એ જોવાનું છે ચલો તો 2 6 અને 9 તો એક તો ત્રણેયને વાડા પર દઈએ પહેલા તો 2 6 9 વાડી પછી 6 ને આગળ લઈએ 6 9 2 પછી 9 ને આગળ લઈએ 9 2 6 પછી 2 ને આગળ લઈએ 2 9 6 પછી પાછા 6 2 9 પછી 9 6 2 આવી રીતે અંકો વાળા ફરતી આગળ પાછળ કરી અને આવી સંખ્યા બનાવી તો ચલો 1 2 3 4 5 અને 6 કેટલી સંખ્યા બનાવી શકાય તો 6 સંખ્યા બનાવી શકાય કેટલી સંખ્યા 6 સંખ્યા બનાવી શકાય ચલો હવે એમ કીધું છે સૌથી નાની અને સૌથી મોટી સંખ્યા કઈ છે ચલો પહેલા તો સૌથી બધામાં જુઓ પહેલો અંક કયો છે 2 6 અને 9 વાળો છે તો સૌથી નાની સંખ્યા તો પહેલા તો 2 વાળી જોઈએ ચલો આમાં 269 અને આમાં 296 તો સૌથી નાની સંખ્યા કઈ થઈ 269 વાળી અને સૌથી મોટી સંખ્યા ચલો મોટી સંખ્યા કઈ આવશે 6 વાળી છે કે 9 વાળી તો 9 વાળી તેમાં બે સંખ્યા છે 926 અને 962 તો આ બંનેમાંથી કઈ છે 962 તો સૌથી મોટી કઈ આવશે 962 ચલો પછી આવે છે ક એક સંખ્યામાં 5 ઉમેરતા તે બે ગણી થાય છે એક સંખ્યામાં કેટલા ઉમેરવાના છે 5 ઉમેરવાના છે આપણી કઈ સંખ્યા છે એ નથી કીધું એટલે સંખ્યા ધારવાની છે સંખ્યાને ધારીશું તો ચલો ધારો કે સંખ્યા x સંખ્યાને આપણે ધારીએ કઈ છે x
હવે શું કીધું છે ને એમાં પાંચ ઉમેરવાના છે એમાં પાંચ ઉમેરવાના છે ચલો પેલા તો બે ગણી કીધું છે બે ગણી કીધી છે એટલે શું કરવાનું બે વડે ગુણાકાર કરવાનો એટલે બે નો એક્સ સાથે ગુણાકાર એટલે બે એક્સ પછી શું કીધું છે હવે એમાં પાંચ ઉમેરવાના છે તો એક્સ માં પાંચ ઉમેરતા તો એક્સ વત્તા પાંચ એટલે પાંચ એક્સ ચલો હવે કઈ સંખ્યા હશે તો શું કર્યું પાંચ ને આગળ લઈ લીધું ચલા પાંચ ને આગળ લઈ લીધા પછી શું કર્યું બે એક્સ અને એમાંથી પાંચ એક્સ બાદ કર્યા ચલો બે એક્સ માંથી એક એક્સ થાય તો કેટલા વધે એક્સ તો ચલો એક્સ બરાબર કેટલા મળશે આપણને પાંચ ચલો પછી નેક્સ્ટ સમ છે એવી સંખ્યા શોધો કે જેમાં બે ત્રણ ચાર અને પાંચ એમ છ થી ભાગી શકાય તથા તે પચાસ થી સો ની વચ્ચે હોય તો શું કીધું છે બે ત્રણ ચાર પાંચ અને છ થી બધા થી ભાગી શકાય અને પચાસ અને સો ની વચ્ચે ની હોવી જોઈએ તો બે અને ચાર નો એકમ નો અંક હોય એવી સંખ્યા તો કઈ કઈ બે ચાર છ આઠ અને ઝીરો આ બધી બે થી સંખ્યાઓ પછી ત્રણ વડે તો જો ત્રણ ની આપેલી સંખ્યાનો સરવાળો ત્રણ અને તેને ત્રણ વડે નીચે ભાગી શકાય શું કીધું છે ત્રણ ની આપેલી સંખ્યા તો જો ત્રણ જે સંખ્યા આપેલી છે એનો સરવાળો કેટલો થવો જોઈએ ત્રણ અને એને ત્રણ વડે નીચે ભાગી શકાય જેમ કે છ ત્રણ નવ વગેરે પછી પાંચ એકમ નો અંક પાંચ અને છ જો જે આપેલી સંખ્યાને બે અને ત્રણ વડે ભાગી શકાય તો જો જેનો અંક પાંચ હોય અથવા તો છ હોય તો એને આપણે શું કરી શકીએ બે અને ત્રણ વડે નીચે ભાગી શકીએ પછી છે પચાસ અને સો ની વચ્ચે આવતી હોય તો એવી સંખ્યા કે જે પચાસ અને સો ની વચ્ચે હોય તો એવી કઈ સંખ્યા છે તો પચાસ સાઠ સિત્તેર નેવ અને સો તો આ બધી સંખ્યા કેવી છે પચાસ થી સાઠ સો ની વચ્ચે પછી ત્રણ અને છ માટે તો જે સાઠ અને નેવ એ બંને સંખ્યાને આપણે શું કરી શકીએ બે વડે ત્રણ વડે ચાર વડે અને પાંચ વડે કે છ વડે આ બધા વડે નો ભાગાકાર કરી શકીએ ત્યારે શેષ શું મળે છે શૂન્ય મળે છે ચલો પછી લાસ્ટ સમ એક નાની કીડી એક મિનિટમાં ચાર સેમી ઉપર ચડે છે અને ત્રણ સેમી નીચે લપસે છે એક કીડી છે એ ચાર સેમી એક મિનિટમાં ઉપર ચડી જાય છે અને પાછી ત્રણ સેમી નીચે આવી જાય છે તો તેને પૂરા ચાર સેમી ચડતા કેટલો સમય લાગશે જો ચાર સેમી શું કરે છે એ ઉપર ચડે છે અને પાછી ત્રણ સેમી એ નીચે આવે છે તો શું કીધું છે એને એક મિનિટમાં કેટલો સમય લાગશે ચાર માંથી ત્રણ જાય તો એક સેમી તો એ દર મિનિટે એક સેમી અંતર કાપે છે તો શું કીધું છે એક મિનિટમાં એને એક સમય લાગે છે તો ચાર મિનિટમાં કેટલો સમય લાગે તો શું કીધું છે એક સેમીમાં તો એક મિનિટ લાગે તો કેટલા મિનિટ ચાર સેમી તો એને ચાર સેમીમાં કેટલો સમય લાગશે ચાર મિનિટ ફરીથી એક નાની કીડી એક મિનિટમાં ચાર સેમી કાપે છે અને ત્રણ સેમી નીચે આવે છે તો એને ચાર સેમી અંતર ચડતા કેટલો સમય લાગશે તો ચાર સેમી ઉપર જાય ત્રણ સેમી નીચે આવે તો ચાર માંથી ત્રણ જાય તો એક જો એક સેમી કાપતા એને એક મિનિટ લાગે તો ચાર સેમી કાપતા ચાર મિનિટ લાગશે